આવતીકાલે 15મી ઓગસ્ટ છે ત્યારે પોલીસ ક્ષેત્રે આગવી કામગીરી કરવા બદલ પોલીસ અધિકારીઓ અને જવાનોને પ્રેસિડેન્ટ પોલીસ મેડલ આપવામાં આવે છે. ત્યારે રાજકોટમાં ફરજ બજાવતા DYSP PP પિરોજાને રાષ્ટ્રપતિ મેડલ દ્વારા સન્માનિત કરવામાં આવશે. પોલીસમાં ફરજ બજાવતા અધિકારી અને જવાનોનું એક સ્વપ્ન હોય છે કે તેમને પ્રેસિડેન્ટ પોલીસ મેડલ મળે, પરંતુ બહુ જૂજ કહી શકાય તેવા અધિકારીઓ અને જવાનોને પ્રેસિડેન્ટ પોલીસ મેડલ મળતું હોય છે. ત્યારે રાજકોટ ખાતે પશ્ચિમ રેલવેમાં ફરજ બજાવતા DYSP PP પિરોજિયાનું નામ પ્રેસિડેન્ટ પોલીસ મેડલ માટે જાહેર કરવામાં આવ્યું છે. 2001માં ગુજરાત પોલીસમાં સબ ઇન્સ્પેક્ટર તરીકે જોડાયેલ પિયુષ પિરોજિયાએ અત્યાર સુધીમાં જૂનાગઢ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ભાવનગર ખાતે ફરજ બજાવી છે. ત્યારે તેમણે કરેલ કામગીરી પર એક નજર કરીએ. પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે ગીર જંગલમાં સાગના લાકડાનું ચોરી કૌભાંડ, કોડીનાર ચકચારી મર્ડર કેસ તેમજ મણિરાજ બારોટ કેસમાં મહત્વની કામગીરી કરી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે અમદાવાદ ગ્રામ્યમાં LCB, SOG જેવી મહત્વની બ્રાન્ચમાં ફરજ નિભાવી તેમજ ટ્રેનોમાં વાહન થતું નાર્કોટિક્સ અને ગૌમાંસ પકડી પાડ્યું હતું. સાથે જ ઉમરગામ મર્ડર કેસમાં સંડોવાયેલ આરોપીની ધરપકડ કરી હતી. DYSP તરીકે CID ક્રાઇમ, નાર્કોટિક સેલ અને CI સેલમાં ફરજ નિભાવી તેમજ ભાવનગરમાં TMB મર્ડર કેસમાં મહત્વની ભૂમિકા નિભાવી, તો સાથે જ પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળી હત્યા કેસની તપાસમાં SIT તપાસનીશ અધિકારી તરીકે પણ કામગીરી કરી છે. 19 વર્ષની પોલીસની સેવામાં 243 જેટલી સારી કામગીરી કરવા બદલ રોકડ ઇનામ તથા 22 ઉત્કૃષ્ટ કામગીરી બદલ પ્રશંસનીય પત્ર મળેલ છે. ખુશી થાય જે એક લાંબી સર્વિસના અંતે સર્વિસ રેકોર્ડ જોઈ અને ભારત સરકાર દ્વારા આ એવોર્ડ આપવામાં આવતો હોય છે. પોલીસ અધિકારી કર્મચારી તરીકે ખુશીનો માહોલ છે. ડાયરેક્ટ સબ ઇન્સ્પેક્ટરથી ભરતી થયેલ હું 2001માં અને જૂનાગઢ જિલ્લા, સુરેન્દ્રનગર જિલ્લામાં અલગ અલગ જગ્યાઓ ઉપર સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ નિભાવેલી. ત્યારબાદ પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે પશ્ચિમ રેલવેમાં લાંબો સમય ફરજ બજાવેલી છે. નાયબ પોલીસ અધિક્ષક માં બઢતી મળ્યા બાદ CID ક્રાઇમ અને પાલીતાણા SDPO અને પાછા પશ્ચિમ રેલવે રાજકોટ ડિવિઝનમાં ફરજ બજાવી છે. એટલે અમારા એક એક સ્તરે અમને પણ ઘણું બધું શીખવા અને મળતું હોય છે, જે અમારા જોબ સેટિસ્ફેક્શન જે છે એ પૂરી રીતે ફિલફુલ થાય છે.